नमस्कार विद्यार्थी मित्रों, केम छे तमने बधाने। धोरण त्रीजू विषय कॉम्प्यूटर विषयांक वर्डपेड आपणे जे पाठ छे एमां समझी गया था कि वर्डपेड विषय थोड़ू समझी गया था। हवे आपणे छे एमां आगळ समझवानुं छे। सौ प्रथम तो विद्यार्थी मित्रों, वर्डपेड छे ए ओपन कई रीते थाय छे, तो सौ प्रथम स्टार्ट बटन पर क्लिक करवानी छे। त्यारबाद विद्यार्थी मित्रों, ऑल प्रोग्राम्स पर क्लिक करो। त्यारबाद एसेसरीज देखाय छे तेमां क्लिक करवानी छे। त्यारबाद वर्डपेड छे शोधवानुं छे अने एना उपर क्लिक करवानी छे, જેથી વર્ડપેડ છે ઓપન થશે। વિદ્યાર્થી મિત્રો, આ વિન્ડો જે ખુલી એને કહેવામાં આવે છે વર્ડપેડ વિન્ડો। વર્ડપેડ વિન્ડોની સૌથી ઉપરની લાઇન છે તેને કહેવામાં આવે છે ટાઇટલ બાર। ટાઇટલ બારમાં તમે જોઈ શકો છો ત્રણ બટન આવેલા છે, માઇનસ જેવું છે તેને કહેવામાં આવે છે મિનિમાઇઝ। મિનિમાઇઝથી વિન્ડો કેવી થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે। ત્યારબાદ આ એક ચોરસ હોય તો એને કહેવામાં આવે છે મેક્સિમાઇઝ। મેક્સિમાઇઝથી વિન્ડો કેવી થાય છે, મોટી થાય છે। ત્યારબાદ જો બે ચોરસ હોય એને કહેવામાં આવે છે રિસ્ટોર ડાઉન, એનાથી વિન્ડો કેવી થઈ જાય છે નાની। અને આ ક્લોઝ છે એનો ઉપયોગ વિન્ડોને બંધ કરવા માટે થાય છે, એ બધું આપણે સમજી ગયા। ત્યારબાદ જે આ લાઇન છે તેને કહેવામાં આવે છે મેનુ બાર, અને આ છે તેને કહેવામાં આવે છે રિબન, એના વિશે આપણે સમજી ગયા। અને સફેદ ભાગ છે તેને કહેવામાં આવે છે ટેક્સ્ટ એરિયા, અને ઝબુકતી લીટી જોવા મળે છે તેને કહેવામાં આવે છે કર્સર। આ બધું આપણે સમજી ગયા હતા। ત્યારબાદ આપણે પણ સમજી ગયા હતા કે જે તમારે ફોન્ટ લેવા હોય એ તમે ફોન્ટ પણ લઈ શકો છો। આપણે બી ડબલ ઓકે એમ એટલે કે બુકમેન ઓલ્ડ સ્ટાઇલના આપણે ફોન્ટ લીધા હતા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જે સાઇઝ લેવી હોય એ લઈ શકો છો, અને આ ફોન્ટ સાઇઝ છે તેને એક્સેમાં માપવામાં આવે છે પોઈન્ટ્સમાં, આમાં જે સાઇઝ લેવી હોય તમે લઈ શકો છો। ત્યારબાદ આપણે એ પણ સમજી ગયા હતા કે બી છે તેને કહેવામાં આવે છે બોલ્ડ। બોલ્ડથી અક્ષર કેવા થાય છે, જાડા અને ઘાટા। ત્યારબાદ આઈ એટલે ઇટાલિક, ઇટાલિકથી અક્ષર છે એ આગળની તરફ ઢળતા થાય છે। યુ એટલે અંડરલાઇન, અંડરલાઇનથી લખાણની નીચે લીટી થાય છે, એના વિશે આપણે સમજી ગયા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ સમજી ગયા કે એ દેખાય છે તેને કહેવામાં આવે છે ટેક્સ્ટ કલર। ટેક્સ્ટ કલરમાં તમે લખાણમાં જે રંગ પૂરવો હોય તે પૂરી શકો છો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એ પણ સમજી ગયા આ લાઇન ટેક્સ્ટ લેફ્ટ છે, આ સેન્ટર છે, અને આ લાઇન ટેક્સ્ટ રાઇટ છે, લેફ્ટથી ડાબી બાજુ જાય છે સેન્ટરથી વધુ। વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ટેક્સ્ટ લેફ્ટ એટલે કે ડાબી તરફ ખસેડવા, સેન્ટર એટલે વચ્ચે લઈ જવા, અને ઓનલાઈન ટેક્સ્ટ રાઇટ એટલે કે લખાણ છે તેને જમણી બાજુ ખસેડવા, આ બધું છે આપણે સમજી ગયા હતા વિદ્યાર્થી મિત્રો। હવે આપણે છે એ સમજવાનું છે આ બર્ડીવાળો ડોક્યુમેન્ટ છે હું ફરીથી ઓપન કરું છું, જે સેવ કરેલો હતો આપણે ઓલા પીરિયડમાં। તો આપણે વિદ્યાર્થી મિત્રો, સેવ કરેલો ડોક્યુમેન્ટ જ્યારે ખોલવો હોય ત્યારે આપણે ઓપનમાં જવું પડે છે। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણે ક્લિક કરશી, વર્ડપેડનું આઇકન બટન છે ત્યાં આપણે ઓપનમાં જાશી, અને આપણા ડોક્યુમેન્ટનું જે નામ હશે એ આપણે શોધશી, એનું નામ રાખ્યું તો આપણે બર્થડે। તો બર્થડે ઉપર ક્લિક કરી એને ઓપન કરશો એટલે આપણે છે એ ડોક્યુમેન્ટ જે ટાઈપ કર્યો હતો એ આપણે જોઈ શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજવાનું છે કે તારીખ અને સમય જ્યારે આપણે ડોક્યુમેન્ટમાં ઉમેરવા હોય તો આપણે શું કરવું પડે છે। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આ તમે અલગ અલગ પ્રકારના ગ્રુપ જોઈ શકો છો, આ ક્લિપબોર્ડ ગ્રુપ છે, આ ફોન્ટ ગ્રુપ છે, આ બધા રિબનમાં આવેલા છે, આ પેરેગ્રાફ છે, અને આ ઇન્સર્ટ છે। ઇન્સર્ટમાં તમે અહીંયા ડેટ એન્ડ ટાઈમ લખેલું છે તે જોઈ શકો છો, એ ડેટ એન્ડ ટાઈમ ઉપર ક્લિક કરી અને આમાં તમારે જે ફોર્મેટ જોતી હોય એ ફોર્મેટ લઈ અને ઓકે કરશો એટલે તારીખ અને સમય આવી જશે। પણ તારીખ અને સમય છે તે કયો બતાવશે, તમારા કોમ્પ્યુટરમાં જે તમે અહીંયા જોઈ શકો છો ટાસ્ક બાર ઉપર એ જ તમે છે એ જ તારીખ અને સમય અહીંયા આવશે। ઘણા વિદ્યાર્થીઓને મારાથી અલગ આવશે, એનું કારણ છે કે અહીંયા જે તારીખ અને સમય હોય એ જ અહીંયા આવશે। તો વિદ્યાર્થી મિત્રો, તારીખ અને સમય ઉમેરવા માટે ઇન્સર્ટમાં ડેટ એન્ડ ટાઈમ ઉપર ક્લિક કરવાથી આપણે તારીખ અને સમય ઉમેરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજવાનું છે એડિટિંગ ગ્રુપમાં ફાઇન્ડ રિપ્લેસ અને સિલેક્ટ
और सिलेक्ट ऑल थी बधुं छे सिलेक्ट थाशे। त्यारबाद विद्यार्थी मित्रों फाइंड, फाइंड एफ आई एन डी, फाइंड एटले शोधवू, एटले के तमारे कंई पण डॉक्यूमेंट में ज्यारे शोधवू होय तो एना माटेनो ऑप्शन आप्यो छे तमने फाइंड। तो विद्यार्थी मित्रों आ एडिटिंग ग्रुप छे एमां सौ प्रथम तमारे जावानुं छे, फाइंड एटले के शोधवू छे, तमारे जे शोधवू होय ए तमे अहीं शोधी शको छो पण ई डॉक्यूमेंटमां होवू जोईए। तो आपणे अहीं शोधशी के अहीं बर्डी लखेलू छे ए आपणे शोधवू छे, तो अहीं बर्डी लखवानो छे अने स्पेलिंग साचो लखवानो છે। તો અહીંયા હું બર્થડે લખું છું, હવે હું જો ફાઇન નેક્સ્ટ આપીશ અને તમે જોઈ શકો છો જ્યાં જ્યાં બર્થડે લખેલું હશે ત્યાં ત્યાં હાઈલાઇટ થતું જોવા મળશે। વળી ફાઇન નેક્સ્ટ કરું છું, વળી જ્યાં બર્થડે હશે ત્યાં હાઈલાઇટ થશે, તમે જોઈ શકો છો। આ હવે બધા આપણે ફાઇન્ડ કરી લીધા એટલે કે બધું બર્થડે હતું ડોક્યુમેન્ટમાં એ શોધી લીધું, એટલે આ ટાઈપનું આવશે તમારે ડાયલોગ બોક્સ, એમાં ઓકે કરશો એટલે થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો ફાઇન્ડ એટલે કે કોઈ પણ શબ્દ જ્યારે તમારે શોધવો હોય એના માટે ફાઇન્ડનો ઉપયોગ થાય છે। ત્યારબાદ છે રિપ્લેસ, રિપ્લેસ એટલે બદલવું, તો રિપ્લેસનો મિનિંગ શું થાય, બદલવું। તો આપણે કાંઈ પણ છે ઘણીવાર આપણે ડોક્યુમેન્ટ છે ટાઈપ કરી પછી આપણે સમજાઈ જાય કે આ છે આપણે ખોટો વર્ડ લખાઈ ગયો છે, આની જગ્યાએ આપણે આ લખવાનું હતું, તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમને ઓપ્શન આપવામાં આવ્યો છે રિપ્લેસ। રિપ્લેસ ઉપર તમારે ક્લિક કરવાની છે, હવે તમારે ખોટો જે સ્પેલિંગ લખાઈ ગયો છે એ ઉપર લખવાનો છે। ધારો કે હું ઉપર છે બર્ડી લખું છું અને નીચે છે એ કુકુ લખું છું। હવે તમે જ્યાં જ્યાં તમે જોઈ શકો છો જ્યાં જ્યાં બર્ડી હશે જો હું રિપ્લેસ કરતી જઈશ એટલે અહીંયા બર્ડી છે ત્યાં ત્યાં કુકુ આવતું જશે, તમે જોઈ શકો છો અહીંયા બર્ડી હતી ત્યાં કુકુ આવી ગયું, હવે અહીંયા બર્ડી છે ત્યાં પણ કુકુ આવશે, અહીંયા આવી ગયું, ત્યારબાદ અહીંયા હવે કુકુ આવી જશે રિપ્લેસ। આવી રીતે રિપ્લેસ છે એ પૂરું થઈ ગયું એટલે કે જ્યાં બર્ડી હતું ત્યાં કુકુ થઈ ગયું। વિદ્યાર્થી મિત્રો જો તમારે આવું નથી કરવું, તમારે એક સાથે બધું બદલવું છે આમ એક એક કરીને તમે જાઓ તો ઘણી બધી વાર લાગે, એટલે આપણે બર્ડીની જગ્યાએ કુકુ, રિપ્લેસ ઓલ એટલે કે એક સાથે બધાય બદલી નાખવા છે, આવી રીતે એક એક કરીને નથી બદલવા, જ્યાં જ્યાં બર્ડી છે ત્યાં ત્યાં કુકુ મારે એક સાથે કરવા છે, તો એના માટેનો ઓપ્શન છે રિપ્લેસ ઓલ। રિપ્લેસ ઓલ ઉપર ક્લિક કરશી એટલે એક સાથે જ્યાં જ્યાં બર્ડી હશે ત્યાં ત્યાં કુકુ આવી જશે, એટલે કે એક સાથે બદલવા માટે રિપ્લેસ ઓલનો ઉપયોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજી ગયા એડિટિંગ ગ્રુપમાં ફાઇન્ડ એટલે કે શોધવું, રિપ્લેસ એટલે કે બદલવું, અને રિપ્લેસ ઓલ એટલે એક સાથે બધું બદલવું, અને લખાણને એક સાથે સિલેક્ટ કરવું હોય તો એના માટેનો ઓપ્શન છે સિલેક્ટ ઓલ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમજ્યા ડેટ એન્ડ ટાઈમ એટલે કે તારીખ અને સમય ઉમેરવા માટે, ફાઇન્ડ એટલે કે કોઈ પણ શબ્દ શોધવા માટે, કોઈ શબ્દના બદલે નવો શબ્દ મૂકવા માટે રિપ્લેસ, પણ જો એક સાથે તમારે બધા બદલવા હોય તો રિપ્લેસ ઓલ। તો વિદ્યાર્થી મિત્રો આજે મેં સમજાવ્યા તમને ઓપ્શન, જે તમને મેં ટૂલ વિશે સમજાવ્યું એ તમારે ખાસ જોવાનું છે અને યાદ રાખવાનું છે। થેન્ક યુ।